नमस्ते, स्वागत है आपनु अपना कार्यक्रम में कि जेनु नाम है गोष्ठी विथ विकल्प कोटवाल। सत्याग्रह, सत्याग्रह एटले शुं? सत्य माटेनो आग्रह, जे साचुं छे एने स्थापित करवा माटेनो आग्रह, ए माटेनी लड़त, एटले सत्याग्रह। सत्याग्रहनो अर्थ आटलो सरळ छे, बिलकुल सामान्य शब्दों में तमे एनी व्याख्या बांधी शको एम छो। क्यारेक कोई विद्यार्थी मने सवाल कर्यो हतो कि सर एवुं केम के इतिहास में जे सत्याग्रहो विषे आपणे जाणीए छीए ए बधा सत्याग्रहो गांधीजीए कर्या हता, अथवा तो गांधीजी ज सत्याग्रह करता एवी छाप केम आपणा मगजमां छे? मारे एमने कहेवुं पड्युं, जवाब आपवो पड्यो कि गांधीजी ज सत्याग्रह करता एवुं आप मानो छो, कारण के एवुं तमने शीखवाड़वामां आवे छे, एवुं तमारे इतिहासना पुस्तकोमां नोंधायेलुं होय छे। अहीं आगळ गांधीजीनुं महत्व ओछुं आंकवानो कोई उद्देश्य नथी, पण उद्देश्य ए छे कि अमुक एवी विभूतिओ के जेमनुं पण बहु मोटुं योगदान होय, के जेने समय साथे आपणे भूली गया छीए आपणा पक्षपाती वलणना कारणे, एमना योगदानने आपणे याद करवा चाहीए छीए। आजनी गोष्ठीनो हेतु ए छे। सत्याग्रह ए सत्य माटेनो आग्रह छे। कोणे कह्युं के ए मात्र गांधीजी ज करी शके? एना उपर कोईनो इजारो न होय, ए तो कोई पण करी शके, हुं पण करी शकुं। हुं आपने कहूं के आपे साचुं ज बोलवुं, आपना माटे हुं सत्यनो आग्रह करूं, तो ए पण सत्याग्रह ज थयो। नाना हता त्यारे आपणा मम्मी पप्पा, आपणा वडीलो आपणने कहेता कि खोटू न बोलवुं, जूठू न बोलवुं, साचुं ज बोलवुं, तो ए पण सत्य माटेनो आग्रह ज तो हतो। सत्याग्रह कोई पण करी शके, पण ज्यारे सत्याग्रह, आवो आग्रह, सत्य माटेनो आग्रह, ए आपणा अंगत जीवनथी आगळ, आपणा पारिवारिक जीवनथी आगळ एक विशाळ समुदाय माटे होय, त्यारे सत्य माटेना एवा आग्रहने राजनैतिक दृष्टिकोणथी जोवाय, એને એક આંદોલન તરીકે લેખાવાય, એને એક ચળવળ તરીકે જોવાય। અને જ્યારે તમે સત્ય માટેના આગ્રહને આવા રાજનૈતિક દ્રષ્ટિકોણથી જોશો, આંદોલન કે ચળવળ તરીકે જોશો, ત્યારે સૌથી પહેલું નામ જે તમારા મગજમાં આવશે એ ગાંધીજીનું છે। કારણ આપણે માત્ર ગાંધીજી વિશે જ સત્યાગ્રહની વાત કરેલી છે। સત્યાગ્રહની જ્યારે વાત આવે ત્યારે અમે માત્ર ગાંધીજીને જ યાદ કર્યા છે, બીજાને યાદ નથી કર્યા કે જેમણે પણ સત્યાગ્રહ કર્યા હોય। આજની ગોષ્ઠીમાં આવા જ એક સત્યાગ્રહની આપણે વાત કરવાના છીએ કે જે ગાંધીજીએ નહોતો કર્યો, અન્ય કોઈક વિભૂતિએ કરેલો હતો। આજનો દિવસ છે 20 માર્ચ 2024નો દિવસ। આજથી બરાબર 97 વર્ષ પહેલા 20 માર્ચ 1927ના દિવસે આવો એક મહાન સત્યાગ્રહ થયો હતો મહારાષ્ટ્રના મહાડ ખાતે। મહાડ ખાતે એક મહાન સત્યાગ્રહ થાય છે 20 માર્ચ 1927ના રોજ, કે જે સત્યાગ્રહની આગેવાની લે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી, બાબા સાહેબ। આ એક પ્રતિકાત્મક ચિત્ર છે, ઓરિજિનલ ફોટોગ્રાફ નથી। મને નથી લાગતું કે એ વખતે કોઈને ઓરિજિનલ ફોટોગ્રાફ લીધો પણ હશે, બરાબર? એ પ્રકારનું માર્કેટિંગ ત્યારે નહોતું રહેતું, અને કદાચ હશે તો એ આ વર્ગના લોકો માટે તો જરાય નહોતું। પૃષ્ઠભૂમિ ચકાસી કે આ સત્યાગ્રહ શેના વિશે હતો। વાત એવી છે કે મહાડની અંદર એક તળાવ આવેલું હતું કે જે આજે પણ ત્યાં આગળ મોજૂદ છે, ચૌદાળનું તળાવ। તળાવ છે તો એમાં તળાવની પાંફક પાણી હોય એમાં પણ હતું, પણ એ જે પાણી હતું એના ઉપર બધાને હક નહોતો, બધા એમાંથી પાણી નહોતા પી શકતા। પશુઓ પી શકતા, પક્ષીઓ પી શકતા, અમુક મનુષ્યો નહોતા પી શકતા। એ મનુષ્યો કે જેમને જન્મથી જ અસ્પૃશ્ય માનવામાં આવ્યા છે, એ મનુષ્યો કે જેમની સાથે આભડછેટ જેવી અમાનવીય જંગલી પ્રથાનો અમલ કરવામાં આવે છે, એમને આ તળાવમાંથી પાણી લેવાનો હક નહોતો। 1923ના વર્ષમાં બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાંથી એક રેઝોલ્યુશન, એક ઠરાવ પસાર થાય છે, અને ઠરાવમાં કહેવામાં આવે છે કે જાહેર નાણાંની મદદથી જે કોઈ પણ જાહેર સ્થળો ચલાવવામાં આવતા હોય, એ પછી મેદાન હોઈ શકે, બગીચા હોઈ શકે, કે આવા તળાવ હોઈ શકે, એ તો બધા માટે ખુલ્લા કરાયેલા હોવા જોઈએ, એમાં જાતપાતના ભેદભાવ ન હોવા જોઈએ। 1923ના આ ઠરાવની મદદથી હવે આ તળાવ એ તમામ વર્ગો માટે ખુલ્લું થાય છે। 1924ના વર્ષમાં મહાડની જે મ્યુનિસિપાલિટી હતી એણે પણ આ ઠરાવને મંજૂરી આપી, એટલે કે હવે બધા માટે આ તળાવનું પાણી ખુલ્લું થઈ જાય છે। પણ આ વાત માત્ર કાગળ પર રહી જાય છે, આવા કાયદા તો કેટલાય બનતા રહે, એનું અમલીકરણ કોણ કરાવડાવે? 1924માં મ્યુનિસિપાલિટી દ્વારા આ ઠરાવને મંજૂરી મળી ગયેલી હોવા છતાં અનટચેબલ્સ, ધ સો કોલ્ડ અનટચેબલ્સ, વર નોટ એબલ ટુ એક્સરસાઇઝ ધર રાઇટ, એ પોતાનો અધિકાર નથી વાપરી શકતા, હજુ સુધી તેઓ ત્યાં આગળ પાણી નથી મેળવી શકતા। આ વાતની જાણ જ્યારે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને થાય છે ત્યારે જ તેઓ ચળવળની શરૂઆત કરે છે। 20 માર્ચ 1927ના રોજ તેઓ કરે છે મહાડ સત્યાગ્રહ, કે જેમાં તેઓ
चौदार तळावमांथी पाणी ग्रहण करे छे अने एमनी साथे एमना सैकड़ो हजारों अनुयायीओ पण चौदारना तळावमांथी ए पाणी ग्रहण करे छे। आंबेडकरजीए त्यारे जे वक्तव्य आप्युं हतुं एमां कह्युं हतुं के आ मात्र पाणी माटेनी कोई लड़त नथी, एवुं नथी के आ पाणी पीने आपणे अमर थई जवाना छीए। आ पाणी नहोतुं त्यारे पण आपणे जीवता ज हता ने। आ लड़त छे अधिकार माटेनी। जो मनुष्य तरीके जन्म लीधो छे तो अन्य मनुष्यनी माफक आ पाणी के जे सार्वजनिक हित माटे होय, सार्वजनिक हेतु माटे होय, ए अमे केम न मेळवी शकीए। अधिकार माटेनी लड़त छे, आ समानताना अधिकार माटेनी लड़त छे। तेओ कहे छे के 1789ના વર્ષમાં જે ફ્રાન્સની અંદર નેશનલ એસેમ્બલીનું આયોજન થયું હતું, રાષ્ટ્રીય સભાનું આયોજન થયું હતું ક્રાંતિ બાદ, કે જેના દ્વારા જ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતો સ્વીકારાયા હતા, તમે મહાડના સત્યાગ્રહને એ નેશનલ એસેમ્બલી સાથે સરખાવી શકો। આવડી મોટી વાત આંબેડકરજી ત્યારે કહે છે, મતલબ કે સત્યાગ્રહનું મહત્વ આટલું વિશાળ છે। પણ આંબેડકરજીની વાત બધા થોડા સમજે, અને ખાસ તો એવા વ્યક્તિ તો જરાય ના સમજે કે જેમનું મગજ જાતિવાદી માનસિકતાથી ખદબદતું હોય। આવા વ્યક્તિઓએ એક અફવા ફેલાવી, આ સત્યાગ્રહ બાદ એક અફવા ફેલાવી કે હવે કહેવાતા અસ્પૃશ્ય સમાજના લોકો એ ત્યાં આગળ આવેલ એક મંદિર વીરેશ્વર મંદિરમાં પ્રવેશ લેવા જઈ રહ્યા છે। અફવા ફેલાવે છે કે તેઓ વીરેશ્વર મંદિરમાં પ્રવેશ લેવા જઈ રહ્યા છે કે જેનાથી મંદિર અભડાશે, મંદિર અભડાશે, મંદિરમાં બેઠેલા ભગવાન અભડાશે। કયું એ મંદિર હોય, કયા એવા ભગવાન હોય કે જે માણસથી અભડાય? માણસ આખરે એ ભગવાનનું તો સંતાન છે, તો પછી એ માણસના અવાથી કેવી રીતે અભડાઈ શકે? પણ આવી એક અફવા ફેલાવવામાં આવે છે, જે જ અફવાના પગલે કહેવાતા અસ્પૃશ્ય સમાજના લોકો જ્યાં આગળ એકઠા થયેલા હતા, એમના ઘર, એમના આવાસ જ્યાં આગળ આવેલા હતા એના ઉપર હુમલા થાય છે, એમની ચીજ વસ્તુઓને તહેસ નહેસ કરી દેવામાં આવે છે, એમને માર મારવામાં આવે છે। આ છતાં આંબેડકરજી આનું નેતૃત્વ કરી રહ્યા હતા સત્યાગ્રહનું, એમના તરફથી કે એમના કોઈ પણ અનુયાયી તરફથી કોઈ પણ પ્રકારની હિંસાનું આચરણ નથી કરવામાં આવતું। એટલે જ મેં આપને કહ્યું કે સત્યાગ્રહની જ્યારે વાત આવે અને એમાં પણ જ્યારે અહિંસાના તત્વની વાત આવે તો કોઈ વ્યક્તિ વિશેષ સાથે વાતને ન જોડી દેવાય। આ જે સત્યાગ્રહ હતો એ સંપૂર્ણપણે અહિંસક હતો, સંપૂર્ણપણે બંધારણીય પદ્ધતિથી આ સત્યાગ્રહ કરવામાં આવેલો હતો। થયું, અરાજકતા ફેલાઈ, અને પછી આ તળાવના પાણીના શુદ્ધિકરણ માટેનો કાર્યક્રમ યોજાયો। કારણ કહેવાતા અસ્પૃશ્ય સમાજના લોકોએ એમાંથી પાણી લીધું તો પાણી અભડાઈ ગયું કહેવાય, તો હવેને શુદ્ધ કરવા માટેનો આખો એક કાર્યક્રમ થાય છે કે જેમાં એ પાણીની અંદર ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે, દૂધ નાખવામાં આવે છે, મંત્રોચ્ચાર કરવામાં આવે છે, ફૂલો પધરાવવામાં આવે છે, આમ કરીને એ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, ત્યાં સુધી કે પશુઓના છાણ પણ એમાં નાખવામાં આવે છે। કેટલી વિચિત્ર લાગે એવી વાત છે કે માણસના અડકવાથી પાણી અભડાઈ જાય, એ પાણી પશુઓના મૂત્રના છાણથી શુદ્ધ થઈ જાય, અને માનસિક વિકૃતિ નહીં તો બીજું શું કહેવું? પણ આ થયું, અધૂરામાં પૂરું। કોર્ટમાં કેસ થાય છે, શું કેસ થાય છે કે આ જે તળાવ છે એ તો ખાનગી માલિકીનું છે, આ કોઈ જાહેર માલિકીનું તળાવ નથી કે એમાં કોઈ પણ આવી શકે, ખાનગી માલિકીનું છે એટલે માલિક નક્કી કરી શકે કે પાણીનો ઉપયોગ કોણ કરી શકશે ને કોણ નહીં। આવો દાવો કરવામાં આવ્યો, કોર્ટમાં કેસ થાય છે, આંબેડકરજી ખુદ આ કેસ લડે છે। કમનસીબે કેસ ખૂબ લાંબો ચાલ્યો, આખરે નિર્ણય આવ્યો 1937ના વર્ષમાં કે જે આંબેડકરજીની ફેવરમાં આવ્યો। કોર્ટે સ્વીકાર્યું કે અહીં આગળ ખાનગી માલિકી કોઈ પણ રીતે સ્થાપિત થતી જ નથી, આ જાહેર માલિકીનું તળાવ છે, એ તમામ માટે ખુલ્લું હોવું જ જોઈએ। આખરે આ કેસનો ચુકાદો 1937માં આવ્યો, અને હવે ખરા અર્થમાં કહેવાતા અસ્પૃશ્ય સમાજના લોકો માટે ત્યાંથી પાણી ગ્રહણ કરવું એ હવે શક્ય બન્યું। આટલી લાંબી લડત ચલાવવી પડી, પણ આ લડતનો ઉલ્લેખ સામાન્ય રીતે આપણા પાઠ્યપુસ્તકોમાં હોતો નથી, ઇતિહાસના પુસ્તકોમાં આને એટલું મહત્વ આપવામાં આવતું નથી, હમણાંથી અપાઈ રહ્યું છે પણ એ પણ એટલું નથી કે જેથી આની તીવ્રતા, આની ગંભીરતાને વાચક સમજી શકે। ગોષ્ઠીનો હેતુ એ છે કે મહાડ સત્યાગ્રહથી લોકોને આપણે અવગત કરીએ। આ ઘટનાઓ ત્યારની જ હતી, હવે નથી એવું નથી, આજના સમયમાં આ જાતિવાદી માનસિકતા એ આ નહીં તો અન્ય સ્વરૂપે આપણી સામે આવે જ છે। ક્યારેક લગ્નમાં વરઘોડા ઉપર ચડેલ વરને માર મારવામાં આવે છે આ માનસિકતાથી, તો ક્યારેક આપણે જોઈએ કે આ જ સમાજની કોઈક બાળકી સાથે, સ્ત્રી સાથે, મહિલા સાથે બળાત્કાર ગુજારવામાં આવે છે આ જ માનસિકતા સાથે। આ માનસિકતા અલગ અલગ સ્વરૂપે આજે પણ આપણી વચ્ચે ઇટ ઇઝ પ્રેઝન્ટ, એનું હજુ અસ્તિત્વ છે, આપણે એને નકારીએ છીએ,
અસ્પૃશ્યતા આજે પણ કદાચ પહેલાથી પણ અમુક વિકૃત સ્વરૂપમાં આપણી આસપાસ મોજૂદ છે. આપણી તરફ ધ્યાન નથી આપવા માંગતા, ધ્યાન આપીએ છીએ તો પણ એને સ્વીકારવા નથી માંગતા. આપણી કમનસીબી છે. ગોષ્ઠીનો હેતુ છે કે આ પ્રકારની બદીઓ જે આપણા સમાજમાં સદીઓથી બેઠી છે એ ગોષ્ઠીઓ કરી કરીને આપણે દૂર કરવાની કોશિશ કરીએ. એક સમતામૂલક સમાજ સ્થાપવાની આપણે કોશિશ કરીએ, જેના માટે ચર્ચાઓનો અવકાશ હોવો ઘટે. ચર્ચાઓ જ નહીં કરીએ, આપણી સમસ્યાઓ શું છે એ સમસ્યાઓને જો નહીં જાણીએ તો એના સમાધાન માટે પ્રયત્નશીલ કેવી રીતે બનીશું. મારું સ્પષ્ટ માનવું છે કે જે વ્યક્તિ જાતિના ખ્યાલમાં માને છે એનાથી મોટો રાષ્ટ્ર વિરોધી બીજો કોઈ નથી. આ એ જ જાતિનો ખ્યાલ છે કે જે આપણને એક થતાં રોકે છે, એક રાષ્ટ્ર બનતા રોકે છે, અને એ જ આપણી નિષ્ફળતા છે રાષ્ટ્ર બનવાની, કે જેથી વિશ્વમાં જે એક સન્માનભર્યું સ્થાન આપણે હાંસલ કરી લેવું જોઈતું હતું આઝાદીના આટલા વર્ષો બાદ, એ હજુ સુધી આપણે કરી શક્યા નથી અને નહીં કરી શકીએ કે જો જાતિ આધારિત ભેદભાવમાં હજુ આપણે રચ્યા પાછા રહીશું. આશા રાખું મહાર સત્યાગ્રહની આ ગોષ્ઠી આપને ગમી હશે, એમાંથી આપે કંઈક નવું જાણ્યું હશે, અને જો જાણ્યું છે તો અન્ય સુધી વાત પહોંચે એવા પ્રયત્નો કરજો. આ વિડીયોને વધુને વધુ વ્યક્તિઓ સાથે શેર કરીને માહિતીને પ્રસરાવજો, રાષ્ટ્ર નિર્માણના આપણા પ્રયત્નોમાં ભાગીદાર બનજો. દેટ્સ ઇટ. તો બસ આની સાથે આ ગોષ્ઠી અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવા જ કોઈક અગત્યના મુદ્દા અને રસપ્રદ મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.